नमस्कार, न्यूज रूम लाइव માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌપ્રથમ વાત કરીશું જંત્રીના ભાવ અંગે. તો આંગે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે હાલ નવી જંત્રી અમલમાં રહેશે. સરકારે બિલ્ડર્સની જે રજૂઆત છે તે સાંભળી છે. નિયમમાં ફેરફાર હશે તો જાણ કરવામાં આવશે. આપને યાદ અપાવી દઈએ, બિલ્ડર્સ એસોસિએશન તરફથી પણ જે તમામ બિલ્ડર્સ છે તેઓએ રજૂઆત કરી હતી સરકારને. સીએમને તેઓ મળ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે 100% જગ્યાએ 50% જે છે તે જંત્રી રાખવામાં આવે અને મે મહિનાથી તેનો અમલ શરૂ કરવામાં આવે. જો કે સરકારે જે નક્કી કર્યું છે તે જ હાલ અમલમાં રહેશે. નવો નિર્ણય એટલે કે એમને સાંભળ્યા છે અને સાંભળ્યા પછી એ વખતો વખત વિભાગ દ્વારા જે નોટિફિકેશનો અથવા તો જે જાહેરાતો થાય એ જ અમલમાં રહેશે. નહીં તો અત્યારે તો જે જંત્રી છે ડબલ થયેલી એ જ પ્રમાણે દસ્તાવેજો કરવાના રહેશે. તો જંત્રીને લઈ મૂંઝવણ પર સરકારની સ્પષ્ટતા છે. ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ પર ઋષિકેશ પટેલનો જવાબ છે કે 4 તારીખ સુધી સ્ટેમ્પ દસ્તાવેજ ખરીદાયા તેમાં જૂની જંત્રી લાગુ રહેશે. 5 તારીખ બાદ સ્ટેમ્પ દસ્તાવેજ ખરીદાયા તેમાં લાગુ પડશે નવી જંત્રી. જે લોકોએ દસ્તાવેજો લઈ લીધા હોય અને દસ્તાવેજો એક્ઝિક્યુટ એટલે કે બંનેની સહીઓ થઈ ગઈ હોય એવા દસ્તાવેજો કે જે 4 તારીખ પહેલા જેને સ્ટેમ્પ પેપર લીધા હોય એ બધાને જૂની જંત્રી લાગુ પડશે. પરંતુ 4 તારીખ પછી જે લોકો દસ્તાવેજ અથવા તો સ્ટેમ્પ પેપર ખરીદશે એ બધાને નવી જંત્રી લાગુ પડશે. અમરેલીમાં સતત આવી રહ્યા છે ભૂકંપના આંચકા. તેને લઈને ગાંધીનગરથી ટીમો દોડતી થઈ ગઈ છે. સિસ્મોલોજી વિભાગની ટીમ દોડતી થઈ છે અને તેઓ અમરેલી પહોંચ્યા છે. ત્યાંના ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. સાવરકુંડલાના મિતિયાળામાં વારંવાર ભૂકંપ આવે છે. જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, ધારાસભ્ય પણ હાજર છે. મોટી સંખ્યામાં મિતિયાળાના ગ્રામજનો પણ ઉપસ્થિત છે. સિસ્મોલોજી વિભાગની ટીમ લોકોને આપી રહી છે સમજ. નાના નાના જે ભૂકંપના આંચકા આવે છે તેનાથી ડરવાની જરૂર નથી તેવું વિભાગનું કહેવું છે. આ સામાન્ય ભૌગોલિક હલચલ છે. ટૂંક સમયમાં જ આ ગામમાં મોક ડ્રિલ પણ હાથ ધરવામાં આવશે. જે ડેટા અને જે સંશોધન કર્યું છે એના આધારે એવું કહી શકાય કે બહુ મોટું કંઈ થવાની શક્યતા નથી. જો નાનું નાનું આવું કંઈક થાય તો મકાનો જે કાચા હોય એને ક્રેક પડવા છેલ્લા 4 મહિનાથી ભૂકંપના અવારનવાર આંચકા સહન કરી રહેલા મિતિયાળા ગામમાં આજે સિસ્મોલોજીસ્ટની ટીમ આવી હતી. થોડી વાર પહેલા જ ગ્રામજનો સાથે વાત કરી. તે લોકોએ જણાવ્યું કે આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે જેના કારણે જે નાનામાં નાનો ભૂકંપનો આંચકો આવે તો પણ એ મોટું સ્વરૂપ ધારણ કરે છે, કારણ કે ભૌગોલિક સ્થિતિ એવી છે. સૌથી પહેલી વાત એ કરી કે આ ગામની આજુબાજુમાં ફરતા ડુંગરાઓ છે જે હું આપને બતાવી રહ્યો છું. અત્યારે આ જે આપ જોઈ રહ્યા છો એ ચારે તરફ ડુંગરાઓ છે, કોતરો છે અને વચ્ચે મિતિયાળા ગામ વસેલું છે. આ આખું ગામ જે છે ત્યાં લગભગ છેલ્લા 4 મહિનાથી સતત ભૂકંપ આવી રહ્યો છે. એમાંય જે રીતે ગઈકાલે રાત્રે 9:10 મિનિટે 3.2નો જે ભૂકંપનો આંચકો આવ્યો તેના કારણે સમગ્ર ગામ ફફડી ઉઠ્યું હતું. આજે જિલ્લા કલેક્ટર, સેસ્મોલોજીસ્ટની ટીમ સહિતના અધિકારીઓ અને ગ્રામજનો એ ઉપસ્થિત હતા. તમામ લોકો વચ્ચે સંવાદ થયો છે અને જે અધિકારીઓ હતા તેમણે જણાવ્યું છે કે આ જે સામાન્ય હલચલ છે તેના કારણે આપણને આંચકા અનુભવાઈ રહ્યા છે, આનાથી ડરવાની જરૂર નથી. પરંતુ હજુ પણ ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે. સાંજ પડે અને લોકો ભૂકંપના આંચકાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે લગભગ દરરોજ સાંજે ભૂકંપનો આંચકો અનુભવાઈ રહ્યો છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મિતિયાળા.